છ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી પ્રથમ સત્રમાં કાવ્ય આઠ ભણીશું. માલમ હલેશા માર. માલમ હલેશા માર. માલમ એટલે વહાણ ચલાવનાર, નાવિક હલેશા નાના હોડકામાં પાણીમાં ચલાવવા માટે નીચેના ભાગમાં પાટિયું જોડેલું હોય, લાકડાનો દંડો હોય, તેને કહેવાય છે હલેશા. આ એક લોકગીત છે. લોક સાહિત્યમાં કૃતિના રચનાર વિશે આપણને જે ભાગ્યે જ કશી માહિતી મળતી હોય છે. ક્યારેક રચના કોઈ એક વ્યક્તિનું સર્જન પણ હોઈ શકે, તો ક્યારેક એક કરતાં વધુ વ્યક્તિઓનો પણ એમાં હિસ્સો રહ્યો હોય. લોક સાહિત્યમાં માનવ જીવનના તળપદા સંવેદનોને સરસ વાચા મળતી હોય છે. લોકગીત પણ લોક સાહિત્યનો પ્રકાર છે. આપણે ખામી બાબતે કોઈ મહેણો મારે તો દુઃખી થવાને બદલે સુધારવા પ્રયત્ન કરીએ તો જીવનમાં સુખી થઈએ. નાનકડી ટકોર પણ જીવનને કેવું સરસ રૂપ આપી શકે. અહીં દિયર ભાભીની વાત છે. ભાભીએ દિયરને મહેણો માર્યું કે એ આળસુ છે, ભાઈની કમાણી પણ જલસા કરે છે. દિયરને મહેણો લાગે છે ને દિયર દરિયો ખેડીને કમાવા ને ભાભીને ખુશ કરવાની નેમ લે છે. આ લોકગીતમાં દિયર ભાભી વચ્ચેના વાસ્તવિક સંબંધોનું ચિત્ર ઉપસી આવે છે. એ મસ્ત રચના કરી છે કાવ્યની. લોકગીત છે. લોકગીત એટલે કોઈ એક વ્યક્તિનું સર્જન નહીં, પણ તો ક્યારેક એક કરતા વધારે વ્યક્તિઓનું ભેગા મળીને ગીત બનાવ્યું હોય એને લોકગીત કહેવામાં આવે છે. અહીં કાવ્યમાં મસ્ત એક વાત કરી છે કે આપણે ખામીની બાબતની વાત કરી છે કે આપણામાં કોઈ ખામી હોય અને જો કોઈ મહેણો મારે તો કે દુઃખી થવાને બદલે આપણે એ સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ તો જ આપણે જીવનમાં સુખી થઈએ. એક નાનકડી ટકોર પણ કે આપણા જીવનને સરસ રૂપ આપી જતી હોય છે. તો આ કાવ્યમાં દિયર અને ભાભી વચ્ચેની વાત છે. ભાભી દિયરને મહેણો મારે છે કે દિયર આળસુ છે અને ભાઈની કમાણી પણ જલસા કરે છે. તો આ મહેણો દિયરને લાગી આવે છે અને દિયર છે એ દરિયો ખેડીને કમાવા જાય છે અને ભાભીને ખુશ કરવા માટે જાય છે. તો એના પરથી આ કાવ્ય છે. કાવ્યમાં ધ્યાન આપો. માલમ મોટા હલેસા તું માર, મારે જાઉ મધ દરિયાની પાર. મહેણો માર્યું છે મને ભાભરડીએ, દેર આરસુનો સરદાર. હે ભાઈ કમાઈને તું ગોડલા ખેલવે, એનો બળ્યો અવતાર રે. માલમ મોટા હલેશા તું માર. અહીં માલમ તો વાહન ચલાવનાર, નાસ્વિક જે નાવિક કહેવાય છે તેમ, હલેશા નાનકડા હોડકા પાણી ચલાવવા માટે નીચેના ભાગે પાટિયું જોડેલો લાકડાનો દંડો, મધ દરિયે દરિયાનો મધ્ય ભાગ, એટલે કાંઠો, મેણો મેણો મર્મ વચન, હૃદયને આઘાત પામે તેવું કઠિર વચન, ભાભરડી એટલે ભાભી, દેર એટલે દિયર, આરખું એટલે આળસ, આરખું એટલે આળસ. તો હે નાવિક મારે મધ દરિયાની પેલે પાર, પેલે કિનારે જવું છે. તું મોટા હલેસા માર, ઝડપ કર. મારી ભાભીએ મને મહેણો માર્યું છે, એ મને કહે છે દિયર આળસુનો સરદાર છે. મોટા ભાઈ કમાય અને નાનો ભાઈ એ કમાણી પર જલસા કરે છે, એનો તો અવતાર જ નકામો છે, એનો તો અવતાર જ નકામો છે, એના જીવનને ધિક્કાર છે. અહીં ભાભી એવું કહે છે કે દિયર આળસુનો સરદાર છે, મોટા ભાઈ કમાય અને નાનો ભાઈ કમાણી પર જલસા કરે છે, એનો અવતાર કેવો છે, નકામો છે, એના જીવન પર ધિક્કાર છે, એવું ભાભી દિયરને કહે છે. માલમ મોટા હલેસા તું માર, માલમ મોટા હલેસા તું માર. જાવું છે મારે જાવા બંદરે જ્યાં લક્ષ્મીનો નહીં પાર. હે જાવે ગયા કોઈ પાછા ન આવે, આવે તો બેડલો પાર.
માલમ તું હલેશા માર. એવું કહે છે અહીં જાવા, જાવા એટલે હિન્દ મહાસાગરમાં આવેલો એક બેટ છે. જાવા તો હિન્દ મહાસાગરમાં આવેલો એક બેટ છે. લક્ષ્મી એટલે લક્ષ્મી, પૈસો, ગયા એટલે ગયા. કે મારે જાવા બંદરે જવું છે જ્યાં લક્ષ્મી ધન દોલતનો કોઈ પાર નથી. જે લોકો જાવા જાય છે તે પાછા આવતા નથી અને પાછા આવે તો એમનો બેડો પાર થઈ જાય છે. તેઓ ધન દોલતથી સમૃદ્ધ થઈ જાય છે, તે ખૂબ જ પૈસાવાળા થઈ જાય છે. જાવું છે મારે સિંહદ્વીપમાં પરળવા પદમણી નાર. હે મોતીડે પોંખે જો ભાભરડી મારી તો જીવવામાં આવે સાર, તો જીવવામાં આવે સાર. માલમ મોટા હલેશા તું માર. સિંહદ્વીપ એટલે શ્રીલંકા, સિંહદ્વીપ એટલે શ્રીલંકા. પદમણી ના એટલે પદમણી, સ્ત્રી ઉત્તમ સ્ત્રી. પોંખે એટલે વધાવવું. શાર તો કસ, સાર્થકતા. કે મારે ઉત્તમ સ્ત્રી પદમણી નાને પરણવા સિંહદ્વીપ એટલે કે શ્રીલંકા જવું છે. હવે તો મારી ભાભી મને મોતીડેથી પોખે ઉકાના આવકારે તો જ મને જીવવામાં શાર આવશે. કેસર બીના તમે જીવો ભાભરડી મારા, જીવો જીભરડીની ધાર. હે મેણા મારે ને મારી મતિ સુધારી, ખોલ્યા તે મનના દ્વાર રે. માલમ મોટા હલેશા માર. કેસર ભીના એટલે કેસરથી રંગાયેલા, ઉમંગી, ગરવી, ગરખું. મતિ એટલે બુદ્ધિ. હે ભાભી તમે ગરખું ગૃહિણી છો, તમે 100 વર્ષ જીવતા રહો, તમે મને સતત મેણા મારતા રહો. એ જીભથી તમે મને મહેણું ન માર્યું હોત તો મારો ઉદ્ધાર ન થાત. તમે મહેણા મારીને મારી બુદ્ધિ સુધારી છે અને મારા મનના બંધ દ્વાર છે તમે ખોલ્યા છે. જીભે સતત કઠણ વચન સાંભળતા કહેતા રહેવું, અમારે સાચી દિશા તમે બતાવી છે, તમે તો તમે સતત મને મહેણા મારતા રહો. માલમ મોટા હલેશા તું માર, મારે જાઓ મદ દરિયાની પાર. હે નાવિક મારે મદ દરિયાની પેલે પાર જવું છે, તું મોટા હલેશા ઝડપથી માર. અહીં રૂઢિ પ્રયોગના શબ્દમાં પણ તમારે પૂછાય છે કે મેણું મારવું, જે મેણું કયું છે આગળ, તો ટોણો મારવો, મર્મ વચન કહેવું, જે અહીંયા આપેલું છે ને કડવા શબ્દો કહેવા. હવે આ કાવ્ય શબ્દ સમજૂતી ફરતી હું તમને સમજાવું છું એકવાર. કે હે નાવિક મારે મદ દરિયાની પેલે પાર, પેલે કિનારે જવું છે, તું મોટા હલેશા માર, ઝડપ કર. મારી ભાભીએ મને મહેણું માર્યું છે, એ મને કહે છે દિયર આડસનો સરદાર છે. મોટો ભાઈ કમાય અને નાનો ભાઈ એ કમાણી પર જલસા કરે, એનો તો અવતાર જ નકામો છે, એના જીવનને ગીતકાર છે. મારે જાવા બંદરે જવું છે જ્યાં લક્ષ્મી એટલે કે ધનદોલતનો કોઈ પાર નથી. જે લોકો જાવા જાય છે તે પાછા આવતા નથી અને પાછા આવે તો એમનો બેડો પાર થઈ જાય છે. તેઓ ધનદોલતથી સમૃદ્ધ થઈ જાય છે, તેઓ પૈસાદાર થઈ જાય છે. મારે ઉત્તમ સ્ત્રીને પરણવા સિંહદ્વીપ એટલે કે શ્રીલંકા જવું છે. હવે તો મારી ભાભીને અને મોતીથી પોંખે ઉકામણાથી અવકારે તો જ મારે જીવવામાં સાર આવે. હે ભાભી તમે ગર્ભૂત ગૃહિણી છો, તમે સારા ગૃહિણી છો, તમે 100 વર્ષ જીવતા રહો, તમે મને સતત મેણા મારતા રહો. એ જીભથી મને મળેલું મેણું ન માર્યું હોત તો આજે મારો ઉદ્ધાર ન થાત.
તમે મહેણા મારીને મારી બુદ્ધિ સુધારી અને મારા મનના બંધ દ્વાર તમે ખોલી નાખ્યા છે. હે નાવિક, મારે મધ દરિયાની પેલે દ્વાર પેલે કિનારે જવું છે. તું મોટા હલેશા માર. અહીં આપણે કાવ્ય પંક્તિ પૂરી થાય છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ કાવ્ય નોટબુકમાં લખવાનું રહેશે. શબ્દ સમજૂતી. માલમ, વહાણ હાંકનાર. મેણો, કડવા વેણ. બળો અવતાર, મકામો અવતાર. જાવા, હિંદ મહાસાગરનો એક બેટ. દેવ, દિયવ. સિહલ દ્રી, શ્રીલંકા. પદમણી, સુંદર અને ગુણિયલ સ્ત્રી. પોંખવું, વધાવવું. મતિ, બુદ્ધિ. રૂઢિપ્રયોગો છે. મેણો મારવો, કડવા શબ્દો કહેવા. બેડલો પાર થવો, અહીં ઈચ્છા હેમ કેમ પાર પાડવી પડવી. ગોડલા ખેડવા, અહીં મોજ મજા કરવી. પાસા સજ્જતા દરેક વિદ્યાર્થી મિત્રોએ વાંચવાની રહેશે. અહીં આપેલા છે અભ્યાસમાં પ્રશ્ન એક છે. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેને ક્રમ અક્ષર પ્રશ્ન સામે બોક્સમાં લખો. એક, મોટા માલમ મોટા હલેશા તું માર, આ વાક્ય કોણ બોલે છે? તો ખ, દિયર. બે નંબર, દિયરને દરિયા પાર શા માટે જવાની ઈચ્છા છે? ખ, કમાવા. ત્રણ નંબર, મેણા મારીને મારી મતિ સુધારી, અહીં મતિ સુધારી એટલે ખ, સાચું જ્ઞાન થયું. ચાર, દિયરે ભાભીને કેવા કહ્યા છે? ગ, કેસર વિના. પ્રશ્ન બે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. પ્રશ્ન એક, માલમને મોટા હલેશા માર એવું શા માટે કહ્યું છે? માલમને મોટા હલેશા મારવાનું કહ્યું છે કારણ કે દિયરને દરિયાની પેલે પાર જવું છે. પ્રશ્ન બે, ભાભીએ દિયરને કેવું મહેણું માર્યું છે? ભાભીએ દિયરને મહેણું માર્યું છે કે તમે આળસના સરદાર છો અને તમારો અવતાર નકામો છે કારણ કે તમે ભાઈની કમાણી પર જલસા કરો છો. પ્રશ્ન ત્રણ, દિયરને જાવા બંદરે શા માટે જવું છે? દિયરને જાવા બંદરે પૈસા કમાવા માટે જવું છે. ચાર, દિયરને સિંહદ્રીપ શા માટે જવું છે? દિયરને સિંહદ્રીપ પદમે નાર એટલે કે સુંદર સ્ત્રીને પરણવા માટે જવું છે. પાંચ, દિયરને જીવવામાં શાર ક્યારે લાગે છે? દિયરને પૈસા કમાઈને તેમજ પદમણે નારને પરણીને ઘરે પાછો આવે ત્યારે ભાભી તેને મોતીથી પોંખે તો જ જીવવામાં સાર લાગે છે. પ્રશ્ન છ, ભાભીએ આળસુ દિયરને મતી કેવી રીતે સુધારી? ભાભીએ મહેણો માર્યું, તું તો આળસનો સરદાર છે, ભાઈની કમાણી પણ જલસા કરે છે, આ મહેણાથી આળસુ દિયરની મતી સુધરી ગઈ. અહીં પ્રશ્ન ત્રણ છે. નીચેના પ્રશ્નના ઉત્તર લખો. જે તમારે ભાભી દિયર ભાભી વિશે શું કહે છે, શા માટે, એ તમારે લખવાનું રહેશે. સ્વાધ્યાય છે. પ્રશ્ન એક, સૂચવ્યા પ્રમાણે ઉત્તર લખો. અહીંયા જે કહ્યું છે એ પ્રમાણે તમારે ઉત્તર લખવાના છે. પ્રશ્ન બે, નીચે આપેલા શબ્દો માટે કાવ્યમાં વપરાયેલો શબ્દ શોધીને લખો. ભાભી, ભા પરડી. લક્ષ્મી, લખમી. દિયર, દેર. ગયા, ગિયા. આળસ, આળહ. નારી, ના. ગોળા, ગોડલા. જીભ, જીભરડી. પ્રશ્ન ત્રણ, નીચેની ખાલી જગ્યામાં જરૂરી શબ્દો મૂકી પંક્તિનું ગાન કરો. અહીં ગાન કરવાનું છે પંક્તિનું. કેસર વિના તમે જીવો, બાબરડી મારા. જીવો જીભરડીની ધાર. હે મેણા મારીને મારી મતિ સુધારી, ખેલ્યા તે મનના દ્વાર રે માલમ. આ જે કાવ્ય મેં પૂરી કરી છે, જવાબ લખ્યા બોલી છું એ પ્રમાણે તમારે અહીં લખવાના છે. હવે આપેલ છે પ્રશ્ન ચાર, તમારી સ્થાનિક બોલી ના 10 શબ્દ લખો. આપણી જે સ્થાનિક બોલી હોય એ જે આપણે સાવ કે દેશી ભાષા કહીએ છીએ ને એવી રીતે,
જે હું તમને અત્યારે સમજાવીશ કે તમારા આપણું ગામ કદાચ ઉત્તર ગુજરાતમાં છે, તો આપણા ગામની બોલી ઉત્તર ગુજરાતની છે, બોલી પટણી જે બોલી કહેવાય છે તે રીતે તમે કહીશ, સ્થાનિક બોલી કહીશ અને માન્ય ભાષા કહીશ. સ્થાનિક બોલીમાં પોણી કહીએ છીએ અને આપણી ભાષામાં પાણી, માન્ય ભાષામાં પાણી. ગોમ અને ગામ, દહી દહી, ચેટલા કેટલા, વાયતર વાવેતર, શેતર ખેતર, ધોરો ધોળો, બાયણું બારણું, કહાડવું કાઢવું, નેહાળ નિશાળ. આ જ રીતે સ્થાનિક બોલી અને માન્ય ભાષામાં તમારે 10 શબ્દો લખવાના છે, મેં તમને જે કહ્યા છે તે પ્રમાણે. પ્રશ્ન 5, નીચે આપેલી પંક્તિઓ પૂર્ણ કરો. અહીં પંક્તિ આપેલી છે, આપણે પૂર્ણ કરવાની છે. જાવું છે રે મારે શ્રી હલદ્રીપમાં, પરણવા પદમણી નાર, હે મોતીડે પોખે જો ભાભરડી મારી, તો તો જીવવામાં સાર રે માલમ. કેસર વિના તમે જીવો ભાભરડી મારા, જીવો જીભરડીની ધાર, હે મેણા મારીને મારી મતિ સુધારી, ખોલ્યા તે મનના દ્વાર રે માલમ. પ્રશ્ન 5 અને પ્રશ્ન 6, આ કાવ્ય મુખ પાઠ કરો. દરેક વિદ્યાર્થીઓએ આ કાવ્ય તૈયાર કરવાનું છે. અહીં આપણું કાવ્ય 8 માલમ હલેશા માર પૂર્ણ થાય છે. આજનો તમારો હોમવર્ક કાવ્ય લખવાનું છે નોટબુકમાં. શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ, અભ્યાસ, સ્વાધ્યાય. દરેક વિદ્યાર્થી મિત્રોએ ગુજરાતીની નોટમાં આ હોમવર્ક જે આપ્યું છે પાઠ કાવ્ય 8નું, તે દરેક વિદ્યાર્થીઓએ કમ્પલસરી ગુજરાતી નોટબુકમાં લખવાનું રહેશે. આવજો મિત્રો.